તો મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જે દરરોજ વાયગ્રાની ગોળીઓ લઈ લઈ અને પછી સંબંધ બાંધવા માટે જતા હોય છે અને આવા લોકો જે છે એ એક જ ફરિયાદ કરતા હોય છે કે ડોક્ટર સાહેબ આની અમને ટેવ પડી ગઈ છે આની અમને હેબિટ પડી ગઈ છે હવે તો વાયગ્રાની ગોળી જે છે એ કામ નથી કરતી અથવા તો ઘણા લોકો એવા હોય છે કે ડોક્ટર સાહેબ અમને એ જણાવો કે વાયગ્રાની ગોળી જે છે એ અમારે લેવી જોઈએ કે પછી નહીં આ ઉપરાંત જો અમે લઈએ તો પછી તેના શું શું ફાયદાઓ થશે અને તેની સાઈડ ઇફેક્ટ કઈ કઈ થશે એટલે કે ગેરફાયદાઓ કયા કયા થશે અને શું એ ગેરફાયદાઓ થવા છતાં પણ અમારે કેટલા દિવસ સુધી તેને કન્ટિન્યુ રાખવી જોઈએ અને કેટલા કેટલા ટાઈમ ઉપર કેવી રીતે લેવી જોઈએ આ ઉપરાંત ઘણા બધા લોકો એવું પણ કહેતા હોય છે કે ડોક્ટર સાહેબ વાયગ્રાની ગોળી જે છે એ તો હું લાંબા સમયથી લઉં છું પરંતુ મારામાં સ્ટેમિના ઇન્ક્રીઝ નથી થતો આ ઉપરાંત મારો પ્રાઇવેટ પાર્ટ જે છે એ વાયગ્રાની ગોળી લેવા છતાં પણ આવો જ રહે છે તે ઉભો નથી થતો તો પછી મારે જે છે એ આનાથી બેનિફિટ જ શું છે બરાબર ને આનાથી ફાયદા જ શું છે તો પછી મારે હવે આની જગ્યાએ બીજું શું કરવું જોઈએ કે જેના કારણે મને તે ફાયદાઓ આપે તો આવા ઘણા બધા પ્રકારના સવાલો જે છે એ છોકરાઓના મનમાં થતા રાખતા હોય છે વાયગ્રાની ગોળીઓ કઈ રીતે કામ કરે છે આપણા શરીરમાં એવું તો શું કરે છે કે જેના કારણે આપણો લિંગ જે છે એ ઉભો થઈ જાય છે અને સારી રીતે ઉત્તેજના આવે છે અને આપણને સારી રીતે સંબંધ બાંધવાની ઈચ્છા થાય છે આપણા બોડીની અંદર તે કેવી રીતે કામ કરે છે અને શું આપણા બોડીની અંદર તે કોઈ નુકસાન તો નથી કરતી ને કે જેના કારણે ભવિષ્યની અંદર જબરદસ્ત આપણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તો આવા બધા પ્રકારના સવાલોના જવાબ જે છે એ હું આ વિડીયોની અંદર એકદમ સરળ ગુજરાતી ભાષાની અંદર તમને સારી રીતે આપવાનો છું તો જો તમારે આ સવાલોના જવાબ જાણવા હોય અને તમે જો આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પછી વાટ શેની જોવો છો યાર આ વિડીયો જે છે તેની નીચે લાલ કલરનો સબસ્ક્રાઇબનું બટન છે અને બાજુમાં બેલ આઇકન છે બંનેને પ્રેસ કરીને ઓલ આપી દેજો કારણ કે આ બધી વસ્તુઓ વિશે જનરલી મિત્રો આખા યુટ્યુબ ઉપર કોઈ વાત કરવા ખુલ્લેથી નહીં માગે બરાબર ને આ બધા પર્સનલ સવાલો છે કે જેના જવાબ આ યુટ્યુબ જશે એ ચેનલ ઉપર તમને એકદમ આસાનીથી સરળ ગુજરાતી ભાષામાં મળી જશે તો પછી વિડીયો પસંદ આવે તો સારી એવી લાઇક કરી દેજો એક સારી એવી કોમેન્ટ કરી દેજો તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયાને જો મિત્રો સૌથી પહેલી વસ્તુ તો આપણે વાત કરીએ કે વાયગ્રાની જે ગોળી છે બરાબર ને તો તેની અંદર આવે છે શું અને એ આપણા મોઢા દ્વારા લીધા પછી તે આપણા જ્યારે શરીરની અંદર જાય છે ત્યારે એ આપણા શરીરમાં એવું તો શું કરે છે કે જેના કારણે આપણો લિંગ ઉભો થઈ જાય છે અને સાથે સાથે આપણને સારી એવી ઉત્તેજના પણ આવે છે બરાબર ને તો હું તમને આ સવાલનો જવાબ જણાવું તો વાયગ્રાની ગોળી જે છે તેની અંદર સિલ્ડેનાફિલ નામનું કન્ટેન્ટ આવે છે જો મિત્રો વાયગ્રા એક બ્રાન્ડ નેમ છે એટલે કે કંપની હોય ને કે જે દવા બનાવતી હોય તો એ કંપની જે છે કે જે વાયગ્રાની દવા બનાવે છે તો એ કંપની દ્વારા એને નામ આપવામાં આવેલું છે વાયગ્રા બરાબર ને પરંતુ તેની અંદર ઓરિજિનલ જે વસ્તુ આવે છે તેને સિલ્ડેનાફિલ તરીકે ઓળખવામાં આવે છે તે અલગ અલગ પ્રકારના ડોઝની અંદર આવે છે બરાબર ને તો એ સિલ્ડેનાફિલ જે છે એ જ્યારે તમે વાયગ્રાની ગોળી લો છો બરાબર ત્યાર પછી સંબંધ બાંધવાની જ્યારે તમને ઈચ્છા થાય છે જ્યારે ઉત્તેજના ધીરે ધીરે આવવા લાગે છે તો એ સિગ્નલ જે છે એ તમારા બ્રેઇનની અંદર એટલે કે મગજની અંદર એ સિગ્નલ પહોંચે છે કે હવે તમને સેક્સ કરવાની ઈચ્છા થઈ છે તમને ઉત્તેજના આવે છે બરાબર તો એ સિગ્નલ આપણા મગજ સુધી પહોંચી ગયું હવે આપણો મગજ જે છે એ આપણા શરીર જે છે તેને એવો કમાન્ડ આપશે એટલે કે એવો ઓર્ડર આપશે કે ભાઈ ચાલ લોહીનું પરિભ્રમણ જે છે એ વધારી દે બરાબર ને એટલા માટે બ્લડ સર્ક્યુલેશન બ્લડ ફ્લો જે છે એ આપણા શરીરની અંદર સારી રીતે વધી જશે અને જેના કારણે આપણા પ્રાઇવેટ પાર્ટની અંદર પણ બ્લડ સર્ક્યુલેશન વધી જશે અને જેને કારણે અત્યાર સુધી તમારો લિંગ જે છે એ આવો સૂતેલો હતો તો એ સૂતેલો એટલા માટે હોય છે કારણ કે તેની અંદર કોઈ પણ પ્રકારનું બ્લડનું સર્ક્યુલેશન જે છે એ નથી થતું બરાબર ને તો હવે ધીરે ધીરે થશે શું કે તમારો લિંગ જે છે તેની જે ચામડી છે તેની નીચે લોહીની ધમનીઓ આવેલી હોય છે તો સિગ્નલ જે છે એ બ્રેઇનની અંદર ગયા અને બ્રેઇને આપણા શરીરને એમ કીધું કે ભાઈ લોહીનું પરિભ્રમણ વધારી દે તો હવે આપણા લિંગની જે ચામડી હોય છે તેની નીચે જે લોહીની ધમનીઓ આવેલી હોય છે મિત્રો તો તેની અંદર લોહી ભરાવાનું શરૂ થશે બરાબર ને તો લોહી ભરાવાનું શરૂ થશે તો લોહી આગળની બાજુ ભરાવાનું શરૂ થશે એટલા માટે તેનો ફોર્સ આવશે તેનું દબાણ આવશે તો એ દબાણને કારણે ધીરે ધીરે તે ઉભો થશે સમજી ગયા ને તમે તો આવી રીતના મિકેનિઝમ આખું કામ કરતું હોય છે બરાબર વાયગ્રા આવું જ પ્રકારનું કામ જે છે
એ કરી અને આપણા લિંગને ઉભો કરવાનું કામ કરે છે. તો તમે સમજી ગયા હશો. પરંતુ ઘણા બધા લોકોની એવી ફરિયાદ હોય છે કે ડોક્ટર સાહેબ, અમે અઠવાડિયામાં બે વખત નહીં, અઠવાડિયામાં ત્રણ વખત પણ નહીં, અમે દર રોજ સંબંધ બાંધતી પહેલા વાયગ્રાની ગોળી લઈએ છીએ. અને અમુક અમુક લોકો તો એવું કહેતા હોય છે કે અમે એક ગોળીથી કઈ ના થાય તો પછી અમે બબ્બે ત્રણ ત્રણ ગોળીઓ લઈ લેતા હોઈએ છીએ, પરંતુ તો પણ અમારો લિંગ જે છે એ પ્રોપર ઉભો નથી થતો. તો પછી આના માટે કરવાનું છે શું? તો આના માટે હું તમને સમજાવું કે એવું શા માટે થાય છે કે તમે બબ્બે ત્રણ ત્રણ ગોળીઓ લઈ લો છો અને દરરોજ ગોળી લો છો છતાં પણ તમારો લિંગ જે છે ઉભો નથી થતો, વાયગ્રાની ગોળી જે છે બિલકુલ બરાબર કામ નથી કરતી. તો એની પાછળનું પણ લોજિક છે, એની પાછળનું પણ એક કારણ છે જે તમારે સમજવું જોઈએ. ધ્યાનથી સાંભળજો મિત્રો, જ્યારે જ્યારે સંબંધ બાંધતી વખતે બરાબર જો તમારું કોન્સન્ટ્રેશન ફક્ત ને ફક્ત સંબંધ બાંધવાની પ્રક્રિયાની અંદર નહીં હોય, તમે શાંત નહીં હોવ, બરોબર તમે ગુસ્સામાં હશો, તમે ડરની અંદર હશો, તમને સ્ટ્રેસ એન્ઝાયટી અથવા તો ડિપ્રેશન હશે, બરોબર, અથવા તો અમુક લોકો એવા હોય છે કે જે પાછળના સમય દરમિયાન એટલે કે અગાઉ સંબંધ બાંધેલો હોય ત્યારે તેનો અટેમ્પ જે છે એ ફેલ થઈ ગયો હોય છે, બરાબર, તે સંબંધ બાંધવાની ક્રિયાને પ્રોપર ફોલો નહીં કરી શક્યા હોય, તો જેના કારણે થોડા ટાઈમમાં જ વીર્ય જે છે એ બહાર છટકી ગયું હોય છે અને જેના કારણે પાર્ટનર જે છે એ નાખુશ થઈ ગઈ હોય. તો આવી બધી વસ્તુઓ જે છે એ હવે સંબંધ બાંધતી વખતે મનની અંદર ચાલતી રહેતી હોય છે. તમે સમજી ગયા? તો આ બધી વસ્તુઓ મનની અંદર ચાલતી હોવાને કારણે અત્યારે પ્રેઝન્ટ ટાઈમની અંદર સંબંધ બાંધવાની અંદર તમારું ધ્યાન અને ફોકસ નહીં રહે મિત્રો, બરાબર. આ ઉપરાંત તમે સંબંધ બાંધતી વખતે અમુક લોકો ડરતા હોય છે કે હું બરાબર કરી શકીશ કે નહીં, અથવા તો અમુક લોકોને સ્ટ્રેસ આવી જતો હોય છે. અમુક લોકો એવા હોય છે કે જે કામ ધંધે ગયા પછી એટલે કે ઓફિસમાં કામ કરીને આવ્યા પછી ઓફિસનો જે સ્ટ્રેસ હોય છે એ પોતાની સાથે લઈને ઘરે આવતા હોય છે અને તે સ્ટ્રેસ જે છે બરાબર ઓફિસનો તે હજી પણ અત્યારે સંબંધ બાંધતી વખતે તેના મનની અંદર ઘૂમરી માર્યા કરતો હોય છે, એટલે કે એ સ્ટ્રેસ જે છે એ ચાલ્યા કરતો હોય છે, બરાબર. તો આ બધા જ પ્રકારના નકારાત્મક વિચારો જે છે, ડર છે, આ ઉપરાંત ઓફિસ જે છે તેનો સ્ટ્રેસ છે, આ ઉપરાંત પાસ્ટ ટાઈમમાં ફેલ્ડ અટેમ્પ છે, તો તેને કારણે થશે એવું કે તમે પ્રેઝન્ટ ટાઈમની અંદર સંબંધ બાંધવાની અંદર બિલકુલ વધારે પ્રમાણમાં ફોકસ નહીં રાખી શકો, કોન્સન્ટ્રેશન નહીં રાખી શકો અને વર્તમાનની અંદર તમે જીવી નહીં શકો અને સંબંધ બાંધવાની ક્રિયાઓ પર ધ્યાન નહીં આપી શકો, જેના કારણે જે મગજની અંદર સિગ્નલ જશે ને મિત્રો એ સિગ્નલ ખૂબ જ નબળા જશે અને જેના કારણે બ્રેઇન જે છે એ બોડી જે છે તેને લોહીનું પરિભ્રમણ જે છે એ ચાલ શરૂ કરી દેવો એવું તો કહી દેશે, પરંતુ સિગ્નલ વીક હતા તો લોહીનું પરિભ્રમણ પણ ઓછું થશે, બરાબર ને. તો તેના કારણે હવે તમે સમજી ગયા હશો કે લોહીના પરિભ્રમણ વગર તમારો લિંગ જે છે એ બરોબર ઉભો નહીં થાય. તો એટલા માટે વાયગ્રા ગોળી જે છે તેનો કોઈ પણ પ્રકારનો વાંક નથી મિત્રો, એ તો પોતાનું કામ જે છે એ વ્યવસ્થિત કરવા માંગે જ છે, પરંતુ તમારી ભૂલને કારણે, મેં આગળ કીધું ને, એની ભૂલને કારણે તમારું લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત નહીં થાય અને જેના કારણે તમને એવું લાગશે કે ડોક્ટર સાહેબ હું એટલી બધી ગોળીઓ લઉં છું છતાં પણ મને વાયગ્રાની ગોળી કામ કેમ નથી કરતી અને શા માટે મારો સ્ટેમિના ડાઉન જ રહે છે અને લિંગ ઉભો નથી થતો. તો તમે સમજી ગયા છો, બરાબર ને. બીજા પ્રકારનો સવાલનો જવાબ અહીંયા હું તમને આપવા માંગીશ કે વાયગ્રાની ગોળી જે છે એ સાઈડ ઇફેક્ટ કરે છે કે નહીં અને શું તેની હેબિટ પડે છે કે પછી નહીં, શું આપણે તે દરરોજ લેવી જોઈએ કે પછી નહીં. તો હું તમને અહીંયા એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું છું કે એક ગોળી આવે છે કે જેનું નામ છે ટેબ્લેટ એલપ્રેક્સ, બરોબર ને, એ ઊંઘની ગોળી છે મિત્રો. જ્યારે અમુક લોકો જે છે એને ઊંઘ ના આવતી હોય રાત્રે તો જાતે જ મેડિકલમાંથી જઈને આ ગોળી લઈ આવતા હોય છે અને ત્યાર પછી તે એક ગોળી જે છે એ પાણીની સાથે લઈને સુઈ જતા હોય છે. તો અડધી કલાકની અંદર તેને એકદમ દારૂ પીધો હોય ને એવા પ્રકારનો નશો ચડવા મળે છે ગોળીને કારણે. ગોળી એકદમ નાની એવી આવે છે પરંતુ તેના કારણે નશો જે છે એ ચડવા મળે છે અને ઊંઘ આવવા મળે છે, બરાબર, અને તમે સુઈ જાઓ છો તમને ભાન જ નથી રહેતું અને ત્યાર પછી સવારે તમે મોડા જે છે એ 14 કલાક 18 કલાક પછી ઉઠો છો. તો આ પ્રકારની ગોળી જે છે એ તમે એક દિવસ લો તો ચાલે, બરાબર ને, પણ અમુક લોકો જે છે તેને તેની હેબિટ પડી જાય છે, તે દરરોજ આવી ગોળીઓ જે છે લે છે અને ત્યાર પછી આ ગોળી જે છે એ પણ કામ કરતી બંધ થઈ જાય છે અને તમારી જે કુદરતી ઊંઘ હતી, કુદરતી જે ઊંઘ આવતી હતી તમને, એ ડિસ્ટર્બ થઈ જાય છે, હવે તે પણ તમને નહીં આવે, બરાબર, અને સાથે સાથે ગોળી પણ કામ નહીં કરે. તો પછી એવા પ્રકારની પરિસ્થિતિ થઈ જશે કે તમે નહીં ઘરના કે નહીં ઘાટના, બરાબર ને, તમને નેચરલ ઊંઘ પણ નહીં આવે અને સાથે ગોળીએ પણ કામ કરવાનું બંધ કરી દીધું અને ત્યાર પછી આપણી પાસે ફક્ત એક જ ઓપ્શન બચશે કે
એ ગોળી જે છે તેનો ડોઝ વધારવો, પણ તમે ડોઝ વધારવાથી શરીરને નુકસાન થશે બરાબર ને, અને એક સમય એવો આવશે કે ડોઝ વધારેલો હોય છતાં પણ એ કામ કરતું બંધ થઈ જશે. તો મારો કહેવાનો મતલબ મિત્રો એવો છે કે સેમ ટુ સેમ આવા જ પ્રકારની વસ્તુઓ વાયગ્રા ગોળીની સાથે પણ થશે બરાબર. વાયગ્રા ગોળી જે છે એ દરરોજ તમારે ના લેવી જોઈએ. તમને એવું લાગે છે કે આજે જે છે એ મારે ફૂલ સ્ટેમિના અને કોન્ફિડન્સ જોઈએ છીએ, અને મારે જે છે એ સેક્સ ટાઈમ ખૂબ જ લંબાવવો છે, આજે મારા માટે ખૂબ જ વધારે જરૂરી છે, તો જ તમારે વાયગ્રા ગોળી જે છે એ સમન માંધ્યાના અડધી કલાક પહેલા 50 મિલીગ્રામ વાળી જે આવે છે એ નોર્મલ અડધા ગ્લાસ દૂધની સાથે લઈ લેવી જોઈએ બરાબર. પરંતુ તમારે દરરોજ આવું ના કરવું જોઈએ. મેં તમને ઊંઘની ગોળી વાળું એક્ઝામ્પલ આપ્યું, એ સેમ ટુ સેમ તમારી સાથે થઈ શકે છે, એ તમને સાઈડ ઇફેક્ટ કરી શકે છે, જેમ કે તમને પાચન જે છે એ બરોબર નહીં થાય, આ ઉપરાંત સ્કિનની એલર્જી થઈ જશે બરાબર, લિંગ જે છે એ પ્રોપર પછી ઉભો થવાનું બંધ થઈ જશે, આ ઉપરાંત તમારી નેચરલ સ્ટેમિના જે છે એ ગોળી નહીં લો છતાં પણ તમને સંબંધ બાંધવાનું મન નહીં થાય, અથવા તો તમને વીકનેસ ફૂલ રહેશે બરાબર, તમે લો ફીલ કરશો, અને કોઈ પણ પ્રકારની શક્તિ સંબંધ બાંધતી વખતે નહીં લે, ગોળી નહીં લો છતાં પણ આવી બધી વસ્તુઓ થશે. અને ડોઝ જે છે એ વધારવાની જરૂર પડશે, એ ગોળી જે છે એ ખુદ વાયગ્રાની કામ કરતી બંધ કરી દેશે બરાબર. એનાથી કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ તમને અમુક સમય સુધી નહીં મળે જો તમે દરરોજ વાયગ્રાની ગોળી લેશો તો. આવી બધી વસ્તુની ઇફેક્ટ જે છે એ તમને ડેફિનેટલી થશે. તો એના કારણે મારી સલાહ એવી છે કે તમે વાયગ્રાની ગોળી જે છે દરરોજ ના લો, જરૂર હોય તો જ લો. અને હું તો એમ કહું છું કે વાયગ્રાની ગોળી જે છે એ લેવાની જરૂર આપણને પડવી જ ના જોઈએ મિત્રો. જો તમે અમુક વસ્તુ લાઈફની અંદર એવી દરરોજ કન્સિસ્ટન્સી જાળવી અને દરરોજ લાંબા સમય સુધી જો કરશો, તો પછી વાયગ્રાની ગોળી જે છે એ કોઈ એવી વસ્તુ નથી કે જે તમારે લેવી પડે બરાબર. આપણું બોડી જે છે તેનું નેચરલી જ મિકેનિઝમ એવી રીતે બનેલું છે કે જે આપણા શરીરની અંદર બ્લડ ફ્લો વધારે અને પ્રાઇવેટ પાર્ટની અંદર બ્લડ ફ્લો વધારી અને લિંગને સારી રીતે ઉભો કરે બરાબર. પરંતુ તમે તમારી બોડીને સારી રીતે કાળજી નથી રાખતા, સારી રીતે તમે તેની જાળવણી નથી કરતા, અને જરૂરી શારીરિક શ્રમ નથી કરતા, તો પછી તમારે ગોળીઓના સહારે જ જિંદગી જે છે એ ચલાવવી પડી શકે છે. અહીંયા હું તમને જણાવી દઉં કે તમારે સારો એવો પ્રોટીન વાળો ડાયટ જે છે એ તમારે લેવાનો છે, તમારે ફાસ્ટ ફૂડ બંધ કરી દેવાના છે, અને ઘરની ગરમ વસ્તુઓ જ ખાવાની છે, લીલા શાકભાજી ખાવાના છે, ડ્રાય ફ્રૂટ્સ ખાવાના છે, એવા પ્રકારની વસ્તુઓ ખાવાની છે કે જે હાઈ રીચ પ્રોટીન જે છે એ ડાયટ હોય બરાબર ને. આ ઉપરાંત ફ્રૂટ્સ જે છે, વેજીટેબલ સલાડ જે છે એ સારી રીતે ખાવાના છે, વિટામિન યુક્ત ફ્રૂટ અથવા તો વિટામિન યુક્ત ડાયટ જે છે એ ડેઇલી ડાયટની અંદર સામેલ તમારે કરી અને લેવાનો છે. આ ઉપરાંત તમારી મેડિટેશન જે છે એ કરવાનું છે. મેડિટેશન જે છે એ મેં તમને જે સમજાવ્યું ને કે અલગ અલગ નકારાત્મક વિચારોને કારણે પ્રેઝન્ટ સંબંધ બાંધવાની ક્રિયાની ઉપર તમે ધ્યાન નથી આપી શકતા, તેની અંદર મિત્રો જાદુની જેવું કામ કરશે બરાબર ને. નહીં કામ કરે તો પછી તમે માનજો કે મેં જે વાત કીધી હતી એ બિલકુલ ફેક અને ખોટી હતી. તમે એકવાર ટ્રાય કરીને જોઈ જાઓ મિત્રો. મેડિટેશનની અંદર એટલો પાવર છે કે તમે જો ડેઇલી મેડિટેશન કરી અને કન્સિસ્ટન્સી રાખી તો નકારાત્મક વિચારો જે છે તેની હલચલ જે છે એ ધીરે ધીરે બંધ થઈ જશે બરાબર. અને ત્યાર પછી એ નકારાત્મક વિચારો તમને નહીં આવે, અને સંબંધ માનતી વખતે પ્રેઝન્ટની અંદર તમે એકદમ કોન્સન્ટ્રેશન અને ફોકસની સાથે ધ્યાન આપી શકશો. કોઈ પણ ગોળી લેવાની જરૂર નહીં પડે બરાબર ને, કારણ કે આપણને એટલું જ જોઈતું છે કે નકારાત્મક વિચારો ન આવે અને સંબંધ બાંધતી વખતે હું કોન્સન્ટ્રેશન અને પૂરું ફોકસ જે છે વર્તમાનની અંદર રાખીને તેની અંદર ધ્યાન આપી શકું, તો પછી બીજું શું જોઈએ છે. આ ઉપરાંત તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ, જ્યાં સુધી શારીરિક શ્રમ નહીં હોય ત્યાં સુધી આ બધી વસ્તુઓ પોસિબલ નહીં થાય મિત્રો. તો મિત્રો શેને એકદમ જબરદસ્ત જાણકારી, આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જે છે એ વધુમાં વધુ જોવા માટે ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો પસંદ આવે તો લાઇક કરી દો, સારી એવી કોમેન્ટ કરી દો, અને વિડીયો જે છે તેને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મારા મિત્રો. તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર, ત્યાં સુધી ધન્યવાદ.